દુનિયાને ખૂણે ખૂણે ફેલાયેલા મારા વહલા પ્રિય દર્શકોને આપ નમસ્કાર આજે આપને સોના ચળકાટ મારતા કાઠી દરબાર ગઢના પિત્તળના નવીન વિશિષ્ટ બારણાઓ બતાવવાનો ઉપક્રમ છે આપ સૌએ મંદિરોમાં ચાંદીના કલાત્મક દરવાજા તો જોયા જ હોય પણ દરબારગઢમાં પિત્તળના દરવાજાઓ કદાચ નહીં જોયા હોય એવા વિશિષ્ટ દરવાજાઓની આજે વાત કરવી છે કાઠિયાવાડમાં કાઠી દરબારગઢોમાં શું શું જોવા જેવું છે અને વિશિષ્ટ અને અદ્વિતીય છે તેની યાદી કરવા જઈએ તો લાંબી લચ યાદી બને કાઠીઓની વિશિષ્ટ બોલી રહેણી કહેણી રસબોળ ખાનપાન દરબારગઢો વિશિષ્ટ ભાત પાડે છે અને કાઠિયાવાડના સાંસ્કૃતિક ઇતિહાસમાં કાઠીઓનું જબરજસ્ત મહામોલું વિશિષ્ટ અભ્યાસને પાત્ર પ્રદાન રહ્યું છે કાઠી દરબારગઢમાં ખાટ હિંડોળા ડાબલા કટોદાન પટારાઓ કરંડિયા રંગીન ઢોલિયા પિત્તળની ગોળી ચરુ પેટીઓ વાઢીઓ તાંબા કુંડી અને રાચ રચીલું અવશ્ય જોવા જેવું હોય છે મોટા ભાગના દરબારગઢ ઊંચી પડથાના ઉગમણા બારના હોય છે આ દરબારગઢમાં ઝગમગતા વાસણો અને ચાકડાને વીંજણાને એવી રીતે ગોઠવવામાં આવ્યા હોય માંડ ગોઠવેલી હોય કે આવે તો તેને નિરખીન જ કાઠિયાણીની સ્ફૂર્તિનો ક્યાસ કાઢી લેતો હોય છે આ ભાતીગળ સાંસ્કૃતિક કાઠિયાવાડમાં જસદણનો રાજમહેલ ભમોદરા બળધોઈ કાતર વગેરે વગેરે દરબાર ગઢો અછૂક જોવા જોઈએ જોકે આજે કાઠી કળાની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક આધુનિક ચીજો મૂકીને હંસના ટોળામાં કાગડો આવી ગયો હોય એવું આધુનિકતાના વાયરામાં બન્યું છે પણ સમય કોઈને રોકી શકતો નથી પિતળના કલાત્મક બારણાઓ ધરાવતા દરબાર ગઢો નાના ગામડાઓમાં જ આવેલા છે જે ગામડાઓમાં રેશમિયા એ તો પંચાળના છોગા જેવું પણ રૂપકડું ગામ છે કાતર કોટડી એ જોરુ બાપુની કાતર તરીકે ઓળખાય છે જે નાનું પણ રળિયામણું અને ડુંગરોના થડમાં વસેલું પારેવાના માળા જેવું ગામ છે માંડાવાડે એટલે હનુમાનજીની ગદા જેવડું હેમાળ તો એક સંપીલું વસ્તી પારવી હજાર વર્ષ જૂના ધાંધલપુરમાં સોલંકી કાલીન સ્થાપત્યોને હિસાબે ધાંધલપુર વિખ્યાત છે કાતરના દરબારગઢના બારણાઓ અને દરબારગઢ હાકાવરુએ બનાવેલ બારણાને થાંભલી ધાર કેરાળાના મિસ્ત્રીએ બનાવ્યા હતા એવી માહિતી કંઠોપકંઠ મળે છે કાઠી દરબારોના દરબાર શિવના ત્રિશુલની ત્રણ ધાર જેવી ત્રણ ચીજો અવશ્ય હોય ડાબલો કટોદાન અને પિતળના પટારા જો કે એક કાળે કાઠિયાવાડમાં ઠેક ઠેકાણે દરબારગઢ અને માંડ હતી પણ સમય કાળની થપાટો ખાઈ ખાઈને તથા ભાઈએ ભાગ પડતા બહેનોને કર્યાવરમાં આ ચીજ વસ્તુઓ દેતા આ સાંસ્કૃતિક વારસો વિખેરાયો છે અથવા અલગ અલગ થઈ ટેનામેન્ટ ફ્લેટોમાં અને શહેરોમાં પહોંચી ગયો છે એક કાળ એવો હતો કે દરબારગઢની ડેલી મહેમાન વિનાની કદી સૂની ન હોય પણ સમયે જેમ પડખું ફેરવ્યું એમ દરેક બાબતોમાં હવે ઘણા ફેરફારો જોવા મળે છે આ જાતના વિશિષ્ટ દરબાર ગઢોમાં જ કેમ બન્યા એ એક સંશોધનનો પ્રશ્ન છે અથવા જે તે દરબારની ખાસ નજર એમાં આપણને દેખાય છે આપણે આપણો અદ્વિતીય વિશિષ્ટ બે નમૂન વારસો વૈભવ છે એને આ યુગમાં જાળવી રાખવો જોઈએ પણ પિત્તળ કોકરના નયન રમ્ય ઢોલિયા અને ખાટો જળવાય છે સમય આવીએ એની પણ આપને આ માધ્યમથી જ વાત જરૂર કરવામાં આવશે અત્યારે રજા લઈએ સૌને રામ રામ